नमस्कार, आप જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, આપની સાથે હું ભાવિની। મહત્વના સમાચારથી શરૂઆત। સાબરકાંઠામાં દેશી વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। બિયર દારૂ વેચતો હોય તેવો વિડિયો વાયરલ થયો છે। હિંમતનગરના ગામબોઈનો આ વિડિયો હોવાનું સામે આવ્યું છે। ગામબોઈ પ્રાંતિજમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ઈડર કાઠવાડ સલાલ વિસ્તારમાં ભારે વેચાણ થાય છે। વિજિલન્સની રેડ છતાં દારૂનું વેચાણ હજુ પણ યથાવત છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાયા છે। હિતેશ, ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પણ જાહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે, એક નહીં સાબરકાંઠામાં અલગ અલગ જગ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। जी भाविनी, गांधीनगर गुजरात में दारू हिलम छिलम सैबर साने दारू की रेकड़ी शुरू होवा दृश्य सामने आया है। दारूबंदी बातों वे दारू धूम वेचाण से साबरकांठा देशी विदेशी दारू वधतु प्रमाण जोवा मळी रह्यु छे। देशी विदेशी दारू वेचाता होय तेवा वीडियो पण सामे आव्या छे। खेडबम्मा, ईडर, हिम्मतनगर तेमज गांभोईना पण दृश्य आवे छे। प्रांतिज, काठवाड, सरलाल, खेड, चांदरणी अने खेडबम्मा सहित भारे विस्तारों में भारे वेचाण थई रह्यु छे। साबरकांठा जिल्ला में बुटलेगरो द्वारा दारूनुं धूम वेचाण होय तेमज ईडर, खेडबम्मा, वडाली, हिम्मतनगर, तलोद, प्रांतिजमां पण धूम वेचाण होय तेवी अवारनवार जे सतत विजिलेंसनी रेड छता दारू वेचाणनो यथावत जोवा मळी रह्यो छे। आगामी समयमां हजु विजिलेंसनी रेड થવાની સંભાવના દેખાઈ રહી છે। જી ભાવિની, આભાર માહિતી માટે। તો સાબરકાંઠામાં દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। પોલીસની કામગીરી પર પણ સવાલ અહીંયા ઉભા થાય છે, કારણ કે દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। એમ તો અનેકવાર ગૃહ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે, પોલીસ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાંથી પણ દારૂની ગાડીઓ ઘુસાડવામાં આવે છે ત્યાં અમે કડક કાર્યવાહી કરી રહ્યા છે। એ તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। તો પછી ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી તે પણ સવાલ થાય છે, અથવા તો અનેકવાર હપ્તાખોરીના આક્ષેપ પણ લાગ્યા છે કે પોલીસ હપ્તો લે છે અને દારૂની જે ભઠ્ઠીઓ છે એ ચાલવા દે છે, દારૂનું વેચાણ થવા દે છે, બુટલેગરોને દારૂ વેચવા દે છે। ક્યાંક આ આક્ષેપો સાચા થતા પણ દેખાઈ રહ્યા છે, કારણ કે જે સાબરકાંઠાથી દ્રશ્યો સામે આવી રહ્યા છે તે બધું જ કહી જાય છે કે ખરેખર ગુજરાતમાં દારૂબંધી ક્યાંય હોય જ નહીં એવું લાગી રહ્યું છે। દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે આટલી મોટી માત્રામાં દારૂ હવે આવે છે ક્યાંથી, પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થયા છે। સાબરકાંઠા, હિંમતનગર, શામળાજી આસપાસ બોર્ડરનો જે ભાગ છે ત્યાંથી પણ એક કહેવામાં આવ્યું છે કે ત્યાં ચુસ્ત બંદોબસ્ત છે, ત્યાંથી જે પણ દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરે છે તે લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે। નિયમોમાં પણ કડક કાર્યવાહી કરાય છે, નિયમો કડક બનાવાયા છે, પરંતુ આવું ક્યાંય દેખાતું નથી। નિયમો નામ માત્ર હોય, કામગીરી માત્ર નામ માત્ર હોય, માત્ર કાગળ પર હોય એ અહીંયા સ્પષ્ટ ચોખ્ખું સાબિત થઈ રહ્યું છે, કારણ કે ગુજરાતમાં છાસ વારે દારૂ પકડાવો, દારૂનું વેચાણ થવું, જાહેરમાં દારૂ પીવાતો હોય, આ બધા દ્રશ્યો સામે આવ્યા છે। જોકે ગઈકાલની જ વાત કરીએ, જે અમદાવાદમાં પણ પોલીસ કચેરીની બાજુમાં 3-4 શખ્સો ઊભા હતા અને જાહેરમાં દારૂ પીતા હતા, તો આ બીજા દિવસના દ્રશ્યો જ્યાં હિંમતનગરમાં જાહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। રામભાઈ સોલંકી કોંગ્રેસના નેતા અમારી સાથે જોડાઈ ગયા છે ઈડરથી। રામભાઈ, જે દ્રશ્યો સામે આવ્યા છે એમ તો મોટા દાવા થાય છે કે કાર્યવાહી કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ ખુલ્લેઆમ દારૂ વેચાય છે, તમારા વિસ્તારમાં પણ અહીંયા આ દ્રશ્યો જોવા મળ્યા છે? ગાંધીના ગુજરાતની અંદર નામ માત્રની ખાલી દારૂબંધી છે, પોલીસની નિષ્ફળતાઓ અને આ રાજ્યના ગૃહમંત્રી કે જે પોતે જવાબદાર હોય અને જેમની જવાબદારીમાં આ વાત આવે, છતાં પણ દારૂ ખુલ્લેઆમ રેલમ છેલ છે। સાબરકાંઠા જિલ્લાના કોઈ પણ તાલુકા કે કોઈ પણ ગામડામાં તમે જાઓ તો સમગ્ર જિલ્લા રામભાઈનો અવાજ કપાઈ ગયો છે, ફરી એકવાર એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે સાબરકાંઠાથી દ્રશ્યો સામે આવ્યા છે કે દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। કહેવાય તો છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધી ક્યાંય દેખાઈ નથી રહી। દર બે દિવસે ગુજરાતની અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ જિલ્લાઓમાંથી, અલગ અલગ તાલુકાઓમાંથી દારૂ પકડાવો, દારૂની ભઠ્ઠીઓ ચાલવી, જોકે સાબરકાંઠામાં વિજિલન્સની ટીમે રેડ પણ પાડી હતી, તેમ છતાં પણ દારૂનું વેચાણ એ જગ્યા ઉપર થઈ રહ્યું છે। એટલે કે આવી અનેક જગ્યાઓ રાજ્યમાં છે જ્યાં દારૂનું વેચાણ થાય છે, હવે આ દારૂનું વેચાણ કરવા દેવામાં આવે છે
એ પણ ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યો છે. કારણ કે જો કડક કાર્યવાહી થતી હોય, કડક બંદોબસ્ત હોય, ગુજરાતમાં તટસ્થ પણ એકદમ દારૂ બંધી હોય તો પછી આ પ્રકારે દ્રશ્યો સામે આવી જ કેવી રીતે શકે પણ સવાલ થાય છે. કારણ કે દર બે દિવસના આ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. દારૂબંધી છે તો દેખાતી કેમ નથી? કારણ કે જો દારૂબંધી હોય તો ગુજરાતમાં દારૂ એક પણ જગ્યાએ પકડાવો ના જોઈએ, એક પણ જગ્યાએ પીવાવો ના જોઈએ. પરંતુ હવે આ કેવી દારૂબંધી છે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. માત્ર દારૂબંધી છે જ એવું કહેવાઈ રહ્યું છે, પણ દારૂબંધીનું ક્યાંય પાલન નથી થતું. ના તો ક્યાંય કડક નિયમો દેખાઈ રહ્યા છે, ના તો ક્યાંય કાર્યવાહી થઈ રહી છે. એટલું જ નહીં, જ્યાં જ્યાંથી દારૂ પકડાઈ રહ્યો છે ત્યાં પણ ક્યાંક કાર્યવાહી કરવામાં ઢીલાશ થતી હોય તેવું પણ લાગી રહ્યું છે. પોલીસની રહેમ નજર હેઠળ પણ દારૂનો ધંધો ચાલે છે, આવા અનેકવાર આક્ષેપ પણ લાગ્યા છે. એટલું નહીં, પોલીસ વિભાગ પર એવા પણ આક્ષેપ લાગ્યા છે કે હપ્તા લેવામાં આવે છે અને ત્યારબાદ બુટલેગરોને દારૂ વેચવા દેવામાં આવે છે. અને બુટલેગરો સરા જાહેર મહાનગરો હોય કે નાના ગામડાઓ હોય ત્યાં દારૂનું વેચાણ કરે છે.